મી જુલાઈએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજય નિમિત્તે તેને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો જે નિમિત્તે રાજકોટની વિરાણી સ્કૂલમાં પણ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ દ્વારા ત્રણસો પચાસ ફૂટના ત્રિરંગા સાથે શહેરના માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી અને શહેરીજનોને સંદેશો આવ્યો હતો જે વિરાણી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કારગીલ વિજય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવનાર છે તેમાં સીજે ગ્રુપના સહયોગથી સાડા ત્રણસો ફૂટ લાંબા તિરંગા સાથે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિરાણી હાઈસ્કૂલના એનસીસી કેડેટ્સ શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને માજી સૈનિકો છે એ આ રેલીની અંદર જોડાશે આ રેલીનો મુખ્ય આશય છે લોકોમાં રાષ્ટ્રભાવના દેશભક્તિ દેશપ્રેમ દેશદાજનો વિકાસ થાય અને તેનો સમાજની અંદર સંદેશો ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ છે આજે કારગીલ વિજય દિવસ એટલે આપણા દેશની શાન બાનનો દિવસ આપણા ભાવિ પેઢી એટલે યુવાનોને કારગિલ દિવસની યાદની અંદર આજે ત્રિરંગા યાત્રાનું આયોજન વિરાણી સ્કૂલ દ્વારા કરવામાં આવેલું છે જ્યારે આપણા પાંચસો કરતાં વધારે યુવાનોએ જવાનોએ આ દેશની આન બાન અને છાનની જાળવણી માટે શહીદી વરી છે આ શહીદી એળે ન જાય અને આ શહીદીના માધ્યમથી આ ત્રિરંગા યાત્રા મારા દ્વારા આ યુવાનોમાં રહેલી દેશદાતને પ્રગટ કરી શકાય દેશદાતને જાગૃત કરી શકાય તેવા હેતુથી આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે